हेलो चिल्ड्रन, आपणे धोरण 6 માં ઇંગ્લિશ માં યુનિટ 1 અને 2 જોયા. હવે આપણે આજે યુનિટ 3 માં પોટ એન્ડ વોન, યુનિટ 3 પોટ એન્ડ વોન પાર્ટ 1 જેમાં આપણે જોઈશું ફાઇટ નો ભૂતકાળ પોટ અને વિન નો ભૂતકાળ વોન. લડત કરીને તેઓ જીત્યા, મિનિંગ થાય એવું. ત્યારબાદ આપણે કાવ્ય જોઈએ. મદન મંચુરનું એક કાવ્ય છે, મદન મંચુર બોર્ન એટ જનકપુર, કે જનકપુરમાં તેમનો જન્મ થયો હતો. સ્ટડી એટ જ્ઞાનપુર, અને જ્ઞાનપુરમાં તેમણે અભ્યાસ કર્યો હતો. વર્ક એટ કર્મપુર, કર્મપુરમાં તેમણે કામ કર્યું. મેરી એટ જીવનપુર, જીવનપુરમાં તેમણે લગ્ન કર્યા. ફેલ ઇન ઓન ફ્રાઈડે, અને શુક્રવારે શું થયું હતું, બીમાર થયા. એડમિટેડ ઓન સેટરડે, શનિવારે તેમને દાખલ કરવામાં આવ્યા. બોર્સ ઓન મંડે, તેના પછી ભજન કરવામાં આવ્યા, ભગવાનને ભજવા લાગ્યા. ડાઈડ ઓન ટ્યુઝડે, મંગળવારે તે પોતે મરણ પામ્યા. ક્રિમેટેડ ઓન વેનસડે, બુધવારે તેમનો અગ્નિદાહ કરવામાં આવ્યો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મધર મંચુર, અને આ હતી આપણે મધર મંચુરની વાર્તા. હવે આપણે નીચે આપણને જે કાવ્યના શબ્દો આપે છે એ કાવ્યના શબ્દો આપણે જોવાના છે. સ્ટડી છે, સ્ટડી તો સ્ટડીમાં આપણે શું શું આવે છે, પછી વારમાં, પછી સ્થળ આપ્યું છે, અને જે બાકી રહેલા છે શબ્દો તે. તો સ્ટડી એટલે અભ્યાસ. હવે એવું બીજું કયું કયું કાર્ય છે, તો વર્ક આવશે, પછી મેરિડ આવશે, પછી એડમિટેડ આવશે, ડાઇડ આવશે, અને ક્રિમેટેડ. આ બધા જ વર્ક છે. ત્યારબાદ આપણે મંડે, ટ્યુઝડે, વેનસડે, પછી આવે છે ફ્રાઈડે અને સેટરડે. જે વાર આવ્યા નથી તે આપણે આમાં નથી આવ્યા, પણ જે જે વાર આવે છે આ કાવ્યમાં તે જ શબ્દો લખવાના છે. પછી છે સ્થળ આપ્યું છે, જનકપુર, જ્ઞાનપુર, કરમપુર અને જીવનપુર. આમાં આ ચાર સ્થળો આપ્યા છે. અને ત્યારબાદ બીજા કયા શબ્દો આવે છે તે આપણે જોવાનું છે. એક તો મદન મંચુર શબ્દ આવે છે, ત્યારબાદ બોર્ન એટલે જન્મ થાય છે, ફેલી માંદા પડે છે, સ્ટોરી વાર્તા, અને વર્ડ્સ એટલે ભજે છે. તો આ શબ્દો આપણે નીચે કાવ્યમાં આ રીતે છૂટા પાડવાના છે કે સ્ટડી, સ્ટડીડ આપ્યું છે તો સ્ટડીની નીચે આપણે વર્ક, મેરિડ, એડમિટેડ, ડાઇટ અને ક્રિએમેટેડ આ શબ્દો આપણે લખવાના છે. કે જે કાર્ય કર્મ છે, કરતા જે નહીં પણ જે વર્ક થાય છે, કામ કરે છે, શું શું કામ કરે, તો મેરેજ લગ્ન કરે છે, કામ કરે છે, દાખલ કરવામાં આવે છે, મળી જાય છે, અને અગ્નિદાહ આપવામાં આવે છે. અને સામે વાર આપ્યા છે એની સામે, એ મંડે આમાં જેટલા વાર આપ્યા છે એ વાર આપણે આમાં યુઝ કરવાના છે. પછી સ્થળ આપ્યું છે, જનકપુર, જ્ઞાનપુર, કરમપુર અને જીવનપુર, આ સ્થળ સ્થળો. પછી બીજા જે શબ્દો આવે છેલ્લે આપણે પાછા જોઈએ, મધર મંચુર, બોર્ન, ફેરલી, સ્ટોરી અને વર્ષ. તો આ શબ્દો આપણે અહીંયા લખવાના છે. દરેક નોટ રાખી છે ને, તો નોટ પ્રમાણે આ રીતે સ્પેલિંગો લખવાના એક્ટિવિટી 1માં, અને ત્યારબાદ આ નીચેના આપણે જે શબ્દો જોયા તે લખવાના. ત્યારબાદ એક્ટિવિટી 2માં આપણે આવે છે કે મમ્મી પ્લે ક્રિકેટ, જયા સેંગ સોંગ. આમાં આપણને ભૂતકાળના વાક્યો આપેલા છે કે જે ચીઠી આપી છે તે ક્રિયા કરવાનું, તમે કઈ ક્રિયા, કે તમને કોઈ ટીચર કોઈ ક્રિયા કરવાનું કે, તો એ ક્રિયા કયો કાળ દર્શાવે છે, તો તમારે એનો જવાબ આપવાનો વર્તમાન છે, ભૂતકાળ છે કે ભવિષ્યકાળ છે. તો એ આપણે યુનિટ 2માં જોયું, કે ખાલી એક્ઝામ્પલ જ આપે છે. જ્યારે આપણે એક્ટિવિટી 3માં શું છે કે એક લૂંટારાની વાર્તા છે. શું છે વાર્તા છે, કે વાલિયા લૂંટારાની વાર્તા આપણે ઘણાએ સાંભળેલી જ છે. તે કોણ હતો, તો અહીંયા
વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે, તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે શું કરીશું, આ ખાલી જગ્યાઓ જોઈશું સેન્ટન્સને દ્વારા. તો આપણે વાલિયા વોઝ અ રોબર, એટલે વાલિયો એક લૂંટારો હતો, એક જ વચન છે અને ભૂતકાળ છે. વાલિયા વોઝ અ રોબર, તે એક લૂંટારો હતો. હી લીવડ ઇન અ ફોરેસ્ટ, તે જંગલમાં રહેતો હતો. ટોટલી ભૂતકાળ બતાવે છે, કીડી લાગે છે પ્રત્યે. હી લીવડ ઇન અ ફોરેસ્ટ. હી લૂટેડ પીપલ, LOOTED, પહેલામાં વોઝ, બીજામાં લીવ, ત્રીજામાં લૂટેડ, તે લોકોને લૂંટતો હતો. સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ, અને તેથી લોકો શું થઈ ગયા હતા, ગભરાઈ જતા હતા એનાથી. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ, તેનું જે ફેમિલી હતી, કુટુંબ હતું, તે તેનાથી ખુશ નહોતું. વન્સ નારદ મુનિ પાસ થ્રુ ધ ફોરેસ્ટ, એક વખત એક નારદ મુનિ તે જંગલ પાસેથી પસાર થયા. હિઝ એડવાઇસ, અને તેને સલાહ આપી. હિઝ એડવાઇસ ચેન્જ વાલિયાસ લાઈફ, અને કહે છે કે તું તારી જે જિંદગી છે તે તું થોડી સુધારી ના, બદલાવ કર તારી લાઈફમાં, કે તું આ માણસોને લૂંટી લે છે, લોકોને રસ્તામાંથી પસાર થાય છે એમને લૂંટી લે છે, પછી પશુઓનો તું શિકાર કરે છે, તો આના કરતાં તું તારી લાઈફ શું કરી ના, લાઈફમાં બદલાવ કરી ના. વાલિયા ધ રોબર બીકમ એડવાઇસ ધ ચેન્જ, અને તેની લાઈફ ચેન્જ કરવાની છે, બદલાવ કરવાનો છે. વાલિયા ધ રોબર, તે એક લૂંટારો હતો, બીકેમ વાલ્મિકી, અને આ લૂંટારો પછી કયા નામે ઓળખવા લાગ્યો, વાલ્મિકીના નામે. ધ સેન્ટ, તે વાલ્મિકી ઋષિના નામે ઓળખવા લાગ્યો, સંત તરીકે. હી રોટ ધ રામાયણ, અને ત્યારબાદ તેમને શું લખ્યું હતું, વાલ્મિકી રામાયણ લખ્યું હતું. તો આ વાલ્યો એક શું થઈ ગયો હતો, વાલ્મિકી, અને જે સંતે એને કીધું હતું કે પસાર થતાં કે તું તારી લાઈફ ચેન્જ કરના, અને આ શબ્દ દ્વારા, એક જ વાક્ય દ્વારા તેની જિંદગી આખી બદલી નાખી, અને તે એક લૂંટારામાંથી શું બની ગયો, એક સંત બની ગયા, અને વાલ્મિકી ઋષિ બની ગયા, અને તેમને આ રામાયણ લખી. આ શબ્દો પણ આપણે સ્પેલિંગ લખવાના છે, ડબલ લૂંટારો, એટલે લૂંટું, ઓપરેટ એટલે ગભરાવો, આ શબ્દ આપણે અંદર આવે છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી ફોર્મમાં જોઈશું, એક વાર્તા આપી છે, વાર્તા વાંચી સંભળાવી, પાઠ્ય પુસ્તક બંધ વાર્તા સાંભળો, પછી ત્યારબાદ વાંચો અને મિત્રોને વાંચી સાંભળો. અહીંયા બિરજું ધ બ્રેફ, અહીંયા બહારનું બિરજું બતાવે છે, પરંતુ શરૂઆતમાં તે કેવો છે, તે કઈ ટ્રીક કરે છે અને શું કરે છે, એ આપણે આમાં જોવાનું છે. દેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન, શું હતું, એક ગામડું હતું, પર્વતો હતા, અને એ પર્વતો આગળ એક નાનું ગામડું હતું પર્વતો પર. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર, અને એ ગામડાનું નામ હતું સુરજપુર હતું. દેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ એરાઉન્ડ સુરજપુર, અને આ જંગલની આજુબાજુ શું હતું, એક જંગલ હતું સુરજપુરની. પીપલ ઇન સુરજપુર વેર હેપી, આ સુરજપુરના લોકો કેવા હતા, ખૂબ ખુશ હતા. જે વર્ક હાર્ડ એન્ડ ગ્રુપ ગુડ ક્રોપ્સ, તેઓ ખૂબ જ મહેનત કરતા હતા અને સારો પાક મેળવતા હતા. બીજું યંગ મેન, બીજું એક યુવાન માણસ હતો, ઓલ્સો લિવડ ઇન સુરજપુર, અને તે સુરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ, તે ઊંચો અને તેવો હતો, દેખાડો હતો. હી વોઝ વેલ્ધી ટુ, તે સંપત્તિવાન પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ, પરંતુ તે બહાદુર નહોતો. હી વોઝ અફ્રેડ ઓર ઇવન અ માઉસ, તે ગભરાતો હતો, સેનાથી, ઉંદરથી. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ, તે બહાર નીકળતો નહોતો રાત્રે. ધ ચિલ્ડ્રન ટીઝ હિમ, બીજું ધ કાવર્ડ, અને બાળકો તેને શું ચીડવતા હતા, બીજું કેવો છે, ગભરાવતો છે, વિકન છે, કાવડ એટલે વિકન. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇઝ, અને એક વખત આ ડાકુએ સરપંચને
ચિઠ્ઠી મોકલી, વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ, આજે અમે રાત્રે તમારા ગામડે આવીએ છીએ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી, તમારા પૈસા અને દાગીનાઓ તૈયાર રાખજો. ધ સરપંચ ફોર ધ વિલેજર્સ, તેમને ગામવાસીઓ બોલાવો. વી શાઉટેડ ધેમ ધ નોટ, અને તે વાંચી સંભળાવે. સૂચના, સમ વિલેજર્સ વોન્ટેડ ટુ એટેક ધ લોકેજ, એટલાએ તેમણે શું કર્યું હતું કે આપણે આ ગુંડાઓને ડાકુઓને પકડવા જોઈએ. સમ અધર સેડ વી શેલ ટ્રેપ ધેમ, તેમને આપણે પાર્ટ બનાવીશું. બીજું વોઝ ઓલસો ધેર, ત્યાં બીજું પણ હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ, તે ઊભો થયો અને સરપંચને કહેવા લાગ્યો, સર ડોન્ટ વરી, તમે ચિંતા કરશો નહીં અબાઉટ ધ ડેકોર્સ, આ ડાકુઓ વિશે તમે જરા પણ ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું તેમને બરોબરનો પાઠ શીખવીશ. ધ વિલેજર્સ લાફ, અને લોકો તેને હસવા લાગ્યા. શા માટે કે જે આ બીરજું હતો એ ઉંદરથી ડરે છે, બહાર રાત્રે નીકળતો નથી, તો તે આ ગુંડાઓને કેવી રીતે મારશે, કેવી રીતે પાઠ શીખવશે. એટલે ધ વિલેજર્સ લાફ, તે હસવા લાગ્યા. ધ સરપંચ સે, વોટ યુ વિલ ટીચ ધેમ અ લેસન, બીરજું તું એને કેવી રીતે પાઠ સમજાવીશ. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ, તું તે નાના ઉંદરથી ડરે છે, હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, તું તેમને કેવી રીતે પાઠ શીખવીશ. બીજું રિપ્લાય, તે જવાબ આપે છે, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આઈ હેવ અ પ્લાન, મારી આગળ પણ મારે યોજના છે, અને તમે મને ફક્ત 10 જુવાન માણસો આપો. ધ સરપંચ એગ્રી, સરપંચ શું થાય, સહમત થાય. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ, એમને 10 માણસો તૈયાર કર્યા અને તેમને જવાની પરમિશન આપી. આફ્ટર સનસેટ બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર એટ ધ વિલેજ ગેટ, અને જ્યારે સૂર્યોદય થયો ત્યારે બીજુ અને તેના મિત્રો ગેટની બહાર, વિલેજની ગમડાની બહાર નીકળી ગયા. દે કેરી ધ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક, તેમને તેમની સાથે વાયરો, પ્લાસ્ટિકની દોરીઓ હતી તે, અને સ્ટીક એટલે કે લાકડી લીધી. દે ટાઈપ ધ વાયર ટુ ધ ટ્રીઝ એક્રોસ ધ રોડ, રોડનો જે થાંભલો હશે તે અને ઝાડની આજુબાજુ એને શું કરી, દોરી બાંધી દીધી. ધેન દે હાઈટ ધીમસ્યા બિહાઇન્ડ ધ ટ્રી, અને ત્યારબાદ તેઓ વૃક્ષની પાછળ સંતાઈ ગયા. દે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક, ઇટ વોઝ અ ડાર્ક, ત્યારે અંધારું થઈ ગયું. દે ડીડ નોટ સી એની વન ફોર અ લોંગ ટાઈમ, તેઓ લાંબો સમય સુધી કંઈ જોઈ શકે તેવું ન હતું. લેટ એટ નાઇટ ધ ડેકોર્સ એમ ઓન હોર્સ ડે, અને ખૂબ મોડી રાત્રે આ જે ડાકુ હતા તે ઘોડા પર સવાર થઈને આવ્યા. દે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક, અંધારામાં તેઓ આ વાયર જોઈ શક્યા નહીં. વન બાય વન દે ફેલ ડાઉન, અને એક પછી એક તેઓ શું થવા લાગ્યા, નીચે પડી ગયા. બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ, અને બીજુ અને તેના મિત્રો અલા વૃક્ષની પાછળથી બહાર આવ્યા. દે કોટ ધ ડેકોર્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ટ્રીઝ, તેમને ડાકુઓને પકડી લીધા અને વૃક્ષની પાસે જોડે બાંધી દીધા. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ ધ પોલીસ, બીજે દિવસે સરપંચે પોલીસને બોલાવી. ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોર્સ, અને તેમને શું કર્યા, પકડી લીધા પોલીસે ડાકુઓને. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, અને સરપંચ અને ગામવાસીઓએ બીજુ અને તેના મિત્રો શું આપ્યા, અભિનંદન આપ્યા. નાવ બીજુ વોઝ નોટ બીજુ ધ પાવર, હવે બીજુ બિકન નથી, હી વોઝ બીજુ ધ બ્રેવ, અને તે હવે કેવો છે, બહાદુર છે. તો આપણે યુનિટ 3માં હોટ એન્ડ વોન્ટ, પાર્ટ 1માં આપણે એક્ટિવિટી 1માં મદન મંચુ, એક્ટિવિટી 2માં આપણે વાક્યો જોયા કે કયું ક્રિયા આપણે વર્તમાન કા છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ. ત્રીજામાં આપણે વાલિયા ગુંટાળાની વાર્તા જોઈ. ત્યારબાદ આપણે એક્ટિવિટી 4માં બીજુ ધ બ્રેવ એ વાર્તા જોઈ. તો આપણે અહીંયા આગળ પાર્ટ 1 યુનિટ 3માં પાર્ટ 1 અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે પછીના ભાગમાં આપણે એક્ટિવિટી 5 આપણે જોઈશું, ત્યારબાદ આગળ જોઈ લઈશું.